15/8/1947 ના દિવસે કયો વાર હતો? 15/8/1947 એટલે ભારતની આઝાદીનો દિવસ, તે દિવસે કયો વાર હતો? તો સૌપ્રથમ આપણે તારીખ 15 લેવાની, પછી તેમાં એક નંબર યાદ રાખવાનો, નંબર છે 144-025-036-146. તો આ 12 આંકડાનો નંબર છે. એમાં પહેલેથી ચાલુ કરીએ તો જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર. એવી રીતના આને નંબર યાદ રાખવાનો. તો આ નંબરમાં ઓગસ્ટનો કોડ શું છે? તો કે 3. તો તે ઓગસ્ટનો કોડ એડ કરવાનો. હવે 1947, જેમાં 47 છેલ્લા બે આંકડા છે, તેને આપણે 4થી ભાંગીશું જેથી આપણને ખબર પડે કે તે લિપ્ય છે કે નહીં. તો 4 એકા 4, 4 માં 4 જાય 0, 7, 4 એકા 4, 7 માં 4 જાય તો 3, 3 શેષ વધે છે તેથી તે લિપ્ય નથી. હવે ઉપર જે 11 આવ્યા છે તેને આમાં એડ કરવાના. આ 1147ને 4 વડે ભાગ્યા પછીના. હવે જે 47 વર્ષ છે તેને પણ આમાં એડ કરવાનું. તો હવે આનો સરવાળો કરવાનો. તો 5 વત્તા 3 8, 8 વત્તા 1 9, 9 વત્તા 7 એટલે 16. તો 6 ગુણ્યા 1 ગુણ્યા, 1 વત્તા 1 2, 2 વત્તા 1 3, 3 વત્તા 4 7. તો હવે 76 જવાબ આવે છે. તો 76ને 7 વડે ભાગવાના. તો 76ને 7 વડે ભાગીએ તો 7 એકા 7, 7 માં 7 જાય 0. હવે 6 તો ભાગ ન આલે તેથી શેષ 6 વધશે. તો હવે એક યાદ રાખવાનું કે 0, 1, 2, 3, 4, 5 અને 6. તો 0 શેષ વધે ત્યારે શનિવાર, રવિવારે 1, 2 શેષ વધે તો સોમવાર, 3 શેષ વધે તો મંગળવાર, 4 તો બુધવાર, 5 ગુરુવાર અને 6 શુક્રવાર. હવે આ જ રીતના શેષ 6 વધી છે તેથી આપણે શુક્રવાર આવશે. તેથી 15/8/1947ના રોજ શુક્રવાર. હવે આપણે જોઈએ કે 15/8/1947ના રોજ શુક્રવાર હતો, પણ 15/8/1847ના રોજ કયો વાર? તો આપણે આવી રીતે જ ગણતરી કરવાની, પણ આ ગણતરીમાં જો 1800ની સાલ હોય ત્યારે પ્લસ 1800ની સાલમાં પ્લસ 2 ઉમેરવાના. તો આપણે જે આ આખું જે સરવાળો કર્યો છે એમાં પ્લસ 2 ઉમેરી તો 76 વત્તા 2 એટલે 78. હવે 78/7, 7 એકા 7, 0 8, હવે 7 એકા 7, તો શેષ વધે છે 1. તેથી આપણે જોઈએ કે આ નંબરમાં શેષ 1 હોય ત્યારે રવિવાર આવે છે. તેથી 15/8/1847ના રોજ રવિવાર હશે. હવે આપણે જોઈએ કે 15/8/2047ના રોજ
કયો વાર હશે? તો હવે આ જ રીતે પ્રોસિજર કરવાની. પણ જે આ જવાબ આવે તેમાં આપણે જો 2000ની સાલ હોય તો પ્લસ 6 ઉમેરવા. તો હવે આ જ પ્રોસિજર જે અહીંયા 76 આવે છે જવાબ, તો વત્તા અહીંયા 2ની જગ્યાએ પ્લસ 6 ઉમેરી દેવા. તો હવે આપણે જોઈએ 76 વત્તા 6, 6 વત્તા 6 એટલે 12, બગડો અહીંયા 1 વત્તા 7 8, તો 82 જવાબ આવે છે. તેવી જ રીતે 82ને 7 વડે ભાગીશું. 7 એકા 7, 8 માં 7 જાય તો 1, બગડો 7 એકા 7, તો 12 માંથી 7 જાય તો 5. તેથી હવે જોઈ શકાય છે કે 5 શેષ વધી છે. તો આપણે આમાં આ કોડમાં જોઈએ કે જ્યારે 5 શેષ વધી હોય તો ગુરુવાર આવે છે. તેથી 15/8/2047ના રોજ ગુરુવાર હશે. હવે આ એટલું યાદ રાખવાનું કે જ્યારે 1800ની સાલ હોય તો પ્લસ 2 ઉમેરવા, 2000ની સાલ હોય તો પ્લસ 6 ઉમેરવા, અને 1900ની સાલ હોય તો 0 ઉમેરવા. તો આપણે આમાં 76 વત્તા 0 એટલે 76 જ આવે. તેથી 15/8/1947ના દિવસે આપણે જોઈ શકીએ કે શુક્રવાર આવે છે.